નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે પશુપાલકો તથા ખેડૂતો માટે જે પશુઓના ખાણદાણ માટેની સહાય યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો શું તમે પશુપાલક કે ખેડૂત છો તો આ વિડીયો અચૂક જુજો કેમ કે પશુઓ માટે ખાણદાણ ખરીદવા માટે સહાય આપવામાં આવી રહી છે અને આ યોજના અંતર્ગત બસો પચાસ કિલોગ્રામ ખાણ ખરીદવા માટે સહાય આપવામાં આવી રહી છે તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને ખાણદાણ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે આ આગળની વિગતો જોતા જઈએ તો મિત્રો પશુપાલન ખાતાની આ યોજના છે અને યોજનાનું નામ છે ગાભાણ પશુઓ એટલે કે ગાય કે ભેંસ માટે ખાણદાન સહાય તો મિત્રો ખાણદાણ માટેની બે અલગ અલગ યોજનાઓ છે જેમાં એક તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તે ગાભણ પશુઓ માટે ખાણદાન સહાય આપવામાં આવે છે અને બીજી યોજના છે કે પશુઓના વિયાણ બાદ એટલે કે પશુઓ વિયાણા બાદ પણ તેના ખાણદાન આપવા માટે તે ખાણદાન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે ગાભણ પશુઓને જે ખાણદાણ સહાય આપવામાં આવી રહી છે તેના વિશે વાત કરીશું અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના ઉપલબ્ધ છે જે અન્વયે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ખાણદાણ સહાય યોજનામાં આપણને શું સહાય મળશે તો મિત્રો ગાભણ પશુઓ એટલે કે ગાય કે ભેંસને આ ખાણદાણ સહાય મળવાપાત્ર થાય છે જેમાં લાભાર્થી દીઠ કુલ બસો પચાસ કિલોગ્રામ ખાણદાણ સહાય મળવાપાત્ર થાય છે અને આ ખાણદાણ માટે એ સો ટકા લેખે આ સહાય મળવાપાત્ર થાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ કોને મળશે તો મિત્રો સામાન્ય જાતિના પશુપાલકો અનુસૂચિત જાતિના પશુપાલકો અનુસૂચિત જનજાતિના પશુપાલકો આ તમામ પશુપાલકોને લાભાર્થી દીઠ કુલ બસો પચાસ કિલોગ્રામ ખાણદાળ માટે સો ટકા લેખે સહાય મળવાપાત્ર થાય છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ ખાણદાળની ખરીદી ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો પશુપાલક દીઠ એક પશુ માટે વાર્ષિક એક વખત આ સહાય મળવાપાત્ર રહેશે અને રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરાવવાનું રહેશે તો આમ જે રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ હોય તે ભાવે ખાણદાણ ખરીદવાનું રહેશે અને તે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા જે ઉત્પાદિત થયેલું ખાણદાણ હોય તેની ખરીદી કરવાની રહેશે તો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે આ યોજના અન્વયે ફોર્મ ક્યાં ભરવું તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ તો મિત્રો આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો તમને અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટની લિંક પણ આપેલી છે તો વેબસાઇટ છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટની લિંક આપણે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું તો ત્યાંથી પણ ક્લિક કરી અને તમે સીધા આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ શકશો ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ તો મિત્રો આપને જણાવવાનું કે એકત્રીસ પાંચ બે હજાર બાવીસ એ આ યોજના અન્વયે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો જે પશુપાલકો કે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેઓ એકત્રીસ પાંચ બે હજાર બાવીસ સુધીમાં પોતાનું ફોર્મ ઓનલાઈન ભરી શકે છે અને અહીંયા આપણે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે તો હેલ્પલાઇન નંબર છે અઢાર ડબલ ઝીરો એકસો એંશી પંદર એકાવન આ યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને વિગતવાર માહિતી મેળવી શકો છો આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રિક ગુજરાતી ડોટ કોમની મુલાકાત લેતા રહેજો સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એ એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ